વિસ્તારની અંદર એક મહિલાની લાશ મળી આવે જે અનડિટેક મર્ડર હતો. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો અમારા સિનિયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ કામ કરી રહી હતી, જેમાં અમારા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ બલોદ સાહેબ અને તેમની ટીમને સફળતા મળેલી અને બાતમીના આધારે બે વ્યક્તિઓની ધરપકડ કરેલી. મુખ્ય સ્ટોરી એવી હતી કે આજે મહિલા સોફી ઉર્ફે મીરા, કે જે મૂળ કલકત્તાના રહેવાસી છે અને આજથી ઘણા વર્ષો પહેલાં કલકત્તાથી અમદાવાદ રહેવા આવેલા એમના કુટુંબ સાથે, અને એણે પોતે બધા ભાઈઓને લઈને આવેલા. સૌથી મોટી બહેન આ હતી અને એના ચાર ભાઈઓ હતા. ચાર ભાઈઓ સાથે અહીં રહેવા આવેલા અને ભાઈઓ સાથે અહીંયા રહેતા હતા. સોકી ઉર્ફે મીરા શરૂઆતમાં દેહ વેપારનો ધંધો કરતી હતી. ત્યારબાદ એના મેરેજ થયેલા એક નેપાળી વ્યક્તિ સાથે અને એનું મરણ જતા એ એક સમય ગયા બાદ બીજા એક વ્યક્તિ રામ સ્વરૂપ સાથે એણે મેરેજ કરેલા, અને આવી રીતે રામ સ્વરૂપ સાથે એ જીવન પસાર કરતી હતી. ઉપરાંત સોકી ઉર્ફે મીરા જે છે એ અવારનવાર એના ભાઈઓના ઘરમાં નાની મોટી દખલગીરી કરતા અને ખાસ કરીને સાજિદ અને રોજો અલીના ફેમિલીની અંદર ડિસ્ટર્બન્સ કરતા, અને મીરાના કારણે સાજિદના છૂટા છેડા પણ થયેલા તેવી વાત આવેલી, અને ઘરના બધા એના સ્વભાવના કારણે એને પરેશાન થયેલા હોય. તારીખ 31/7/2020 રોજ રામ સ્વરૂપ અને મીરા વચ્ચે જાહેરમાં ઝઘડો થયેલો, અને આ ઝઘડાની અંદર રામ સ્વરૂપ એકદમ ગુસ્સામાં આવી ગયેલો અને જેમ તેમ બોલવા લાગેલો. આ વસ્તુ સાજી અને રોજા અલીએ દૂરથી જોયેલી હતી. ત્યારે આ બંને જણાએ પ્લાન ઘડ્યો અને પ્લાન મુજબ કે જો આપણે મીરાને મારી નાખશું તો આખું જે ખૂનનો આરોપ જે છે એ રામ સ્વરૂપ ઉપર જશે. પહેલાં તે વેપારનો ધંધો કરતી હતી, આ બીજા મેરેજ છે એના, અને ઉપરાંત આર્થિક રીતે મીરા થોડી સદ્ધર પણ હતી. એટલે રક્ષાબંધનના બીજા દિવસે, રક્ષાબંધનના દિવસે આ લોકો નહીં ગયેલા રાખડી બાંધવા, પણ 4 તારીખના રોજ રાખડી બાંધવા ગયેલા. રાખડી બાંધવાના બાને ફોન કરી ઘરે ગયેલા. ઘરે જઈ રાખડી બાંધાવી બેન પાસે, એને ચા પીવડાવી, પડતી ગુનાવાળી જગ્યાએથી ચાના કપ મળી આવ્યો, અને પછી જેવી એની બેન અંદર જઈ અને અગરબત્તી કરતી હતી રાતના સમયે, સાંજના રાતના સમયે, ત્યારે એક ભાઈએ એને પીઠના ભાગે, પાછળના ભાગે એક છરી મારી, રડારડી થતાં બંને ભાઈઓએ મોઢું દબાવી બેડની અંદર સુવડાવી અને એની પીઠના ભાગે ચાકુઓ અને છરીથી ઘણા ઘાવ, 4-5 ઘાવ મારી દીધેલા. અને ત્યારબાદ ઘરની અંદરથી અલગ અલગ સોનાનું મંગળસૂત્ર, સોનાનું પેન્ડલ, સોનાના સેટ, ચાંદીનો કમરનો જોડો, સફેદ ધાતુના તૂટેલા છડા એવી રીતે, અને થોડા રોકડા રૂપિયા એમ કરી અને આશરે 6 લાખથી વધારે રૂપિયાના સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા લઈ, કોઈને ખબર ન પડે એટલા માટે જે ઘરની ચાવી હતી એ અંદરથી ગોતી અને ઇન્ટરલોક જે હતું એ લોક મારી અને જતા રહેલા. 4 તારીખનો બનાવ હતો. આજુબાજુમાં 2 દિવસ પછી જ્યારે થોડી બોડી ડીકમ્પોઝ થતા, થોડું સ્મેલ આવવા લાગ્યો એટલે આજુબાજુની ખબર પડતા પોલીસ, ત્યારે ખબર પડી કે આ એક ભાઈની લાશ મળી આવેલી. આમ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ બલોચ તેમજ તેમની ટીમને બાતમીના આધારે, ટેકનિકલ સર્વેલન્સના આધારે તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બંને આરોપીઓની ધરપકડ કરેલી, અને ધરપકડમાં એની પાસેથી ઉપરોક્ત બધો મુદ્દામાલ, સોના ચાંદીના દાગીના અને મોબાઈલ, આ મરનારનો મોબાઈલ પણ આરોપીઓ લઈ ગયેલા હતા, તે બધી રીતે રિકવર કર્યું.